નમસ્કાર, ઇન ભરૂચ સમાચારમાં હું ચૈતાલી રાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર. આજના મુખ્ય સમાચાર. ચાર સરકારી સહાય યોજનામાં 100% લાભાર્થીઓને લાભ આપવામાં ભરૂચ જિલ્લો દેશમાં પ્રથમ. સરકારની ગંગા સ્વરૂપા બહેનોને સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં 100% સિદ્ધિ. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત 4 યોજનામાં 13,000 કરતા વધુ લાભાર્થીઓને આવરી લેવાયા. લાભાર્થી શોધનારને ઇનામો અપાયા. ભરૂચમાં 12મીએ મુખ્યમંત્રીનો કાર્યક્રમ, તૈયારીઓ પૂરજોશમાં. ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં થયેલી કામગીરીને બિરદાવશે. ભરૂચ પોલીસ માટે પડકારરૂપ પેટ્રોલ પંપ લૂંટારું. ભરૂચ જિલ્લામાં પેટ્રોલ પંપ ઉપર લૂંટનો 24 કલાકમાં બીજો પ્રયાસ. મોડી રાતે નબીપુરના હિંગલ્લા બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારું ટાટક્યા. પેટ્રોલ પંપ કર્મચારીને ફાયરિંગ કરી ડરાવવાનો પ્રયાસ કર્યો. લૂંટારૂઓ લૂંટમાં નિષ્ફળ નીવડ્યા. પાલેજની કલ્પના સોસાયટીમાં તસ્કરો ટાટક્યા. વેપારી પરિવાર અજમેર જતા તસ્કરોએ ખેલ પાડ્યો. ઘરેણા અને રોકડ મળી 14.5 લાખથી વધુની મત્તાની ચોરી. ભરૂચના કસક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય. ઉભરાતી કચરા પેટી અને ગટરોથી રહીશોમાં રોષ. રોગચાળો ફાટે તે પૂર્વે તંત્ર જાગે તે જરૂરી. સમગ્ર ગુજરાત માટે ગૌરવ ગણી શકાય એવી ઘટના ભરૂચમાં આકાર લેવા જઈ રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ તેની ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત 4 મુખ્ય યોજનામાં 100% લાભાર્થીઓને આવરી લીધા છે. દેશના અન્ય કોઈ જિલ્લામાં આવી કામગીરી કરવામાં આવી નથી. આ 4 યોજનામાં કુલ 13,000 કરતા પણ વધુ લાભાર્થીઓને આગામી તારીખ 12ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે. ઉત્કર્ષ પહેલ અભિયાન અંગે સમૂહ માધ્યમો સાથે વાતચીત કરતા ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને આપવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી ઉત્કર્ષ પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં સર્વપ્રથમ સોશિયલ મીડિયા ઉપર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી, જેના માધ્યમથી પાત્રતા ધરાવતા નાગરિકોને ઓળખી કાઢવામાં આવ્યા હતા. બાદમાં સ્થળ ઉપર જ કેમ્પ રાખી યોજનામાં જરૂરી તમામ આધાર પુરાવો કાઢી આપવામાં આવતા હતા અને ફોર્મ ભરવાની વિધિ કરવામાં આવતી હતી. જિલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયત્નો અને પરિણામ સ્વરૂપ માત્ર 3 માસમાં 13,000 કરતાં વધુ લાભાર્થીઓને તેમાં આવરી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં, હેલ્પલાઇન ઉપરાંત ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને સરકારી કર્મયોગી થકી ગામોમાં ફરી સર્વે હાથ ધરવામાં આવ્યા હતા અને બાકી રહી ગયેલા લાભાર્થીઓ ની ઓળખ કરવામાં આવી હતી. એ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા લાભાર્થીઓને શોધી આપી તેના લાભો મંજૂર કરાવવાની કાર્યવાહીમાં મદદ કરે તે મદદગાર વ્યક્તિને રૂપિયા 250નું ઇનામ આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી. આવા મદદગારને રૂપિયા 8 લાખના ઇનામો અપાવવામાં આવ્યા હતા. એ બાદ 1 સપ્તાહ માટે ઇનામની રાશિ બમણી કરી રૂપિયા 500 જાહેર કરવામાં આવી, પણ 1 પણ લાભાર્થી મળ્યા નહીં. મતલબ કે 100% લાભાર્થીઓને આવરી લેવામાં સફળતા મળી છે. દેશના અન્ય કોઈ જિલ્લામાં આવી રીતે 100% લાભાર્થીઓને કવર કરવામાં આવ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વખતે આહ્વાન કર્યું હતું કે સરકારની યોજનાનો લાભ 100% લાભાર્થીઓને આપવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવે. તેના પ્રતિસાદ રૂપે આ ઉત્કર્ષ પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલની સાથે આ તમામ લાભાર્થીઓને NFSSના રાશન કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. કલેક્ટર સુમેરાએ ઉમેર્યું કે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં MRF ટાયરના CSR સહયોગથી જિલ્લામાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કાર્ડ કાઢી આપનાર ઓપરેટરને રૂપિયા 30નું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આરોગ્ય ઉત્કર્ષ પહેલમાં 100% કામગીરી કરવાનો લક્ષ્યાંક છે. કલેક્ટરે વધુમાં કહ્યું કે 12મી મેના રોજ આયોજિત ઉત્કર્ષ પહેલ સમારોહમાં વડાપ્રધાન ભરૂચ જિલ્લા સાથે વર્ચ્યુઅલી જોડાવાના છે. તે ગૌરવની વાત છે. જરૂરતમંદોને સહાય કરવાની સમગ્ર વહીવટી તંત્રને કાર્ય સંતોષ મળ્યો છે. આ પત્રકાર પરિષદમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના અગ્રણી પ્રવીણભાઈ તેરૈયા, નિવાસી અધિક કલેક્ટર JD પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 1 જાન્યુઆરી 2022થી 31 માર્ચ 2022 એવા 3 મહિના માટે ઉત્કર્ષ પહેલ નામનું એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવેલું અને એ ઇનિશિયેટિવમાં ભરૂચ જિલ્લાના ગંગા સ્વરૂપા બહેનો, નિરાધાર વૃદ્ધો અને વૃદ્ધો માટેની સરકારની 4 સ્કીમો જે અંત્યોદયની સ્કીમો છે એને સેચ્યુરેટ કરવાનું એક વિઝન સાથે આ પહેલ શરૂ થઈ. જે આ પહેલનું ઇન્સ્પિરેશન હતું માન્ય પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું 15 ઓગસ્ટમાં જે એમને એક આહ્વાન કરેલું કે સેચ્યુરેટ કરી હવે સ્કીમોને, તો એ લાઇનમાં આ થયું. અને અમને ગર્વ સાથે આપને કહીએ છીએ કે 12,853 જેટલા લાભાર્થીઓને એડ કરતા છેલ્લે આ 4 સ્કીમો અમે સેચ્યુરેટ 3 મહિનામાં કરી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને
એમાં એક પાર્ટનર તરીકે જોડાઈ અને સાથે રહી તમામ બેનિફિશિયરીને લાવવા માટેના ખર્ચ ઉઠાવ્યા. સાથે સાથે એમણે દરેક લાભાર્થી વાઇઝ શોધી આપનારને 250 રૂપિયાના ઇનામ જાહેર કર્યા અને એના કારણે એક મેજર રિઝલ્ટ અમને મળ્યું અને આજે 12 તારીખે ઉત્કર્ષ સમારોહ આ તમામ વૃદ્ધોનો માટે, વડીલો માટે અને એમની વંદના માટે આ ઉત્કર્ષ સમારોહ થઈ રહ્યો છે. અને અમને ગર્વ છે કે દેશના માન્ય વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. સાથે સાથે રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી, અમારા માન્ય પ્રભારી મંત્રીશ્રી, વિભાગના માન્ય મંત્રીશ્રીઓ અને અન્ય તમામ સિનિયર વડીલો આની સાથે જોઈન થઈ રહ્યા છે. હું પત્રકાર મિત્રોને વિનંતી કરું છું કે આની સાથે આપણે જોડાઈએ. આપણા જિલ્લા માટે આજે ગર્વનો એક પ્રસંગ છે. એ પણ જણાવીએ કે આ 12 તારીખથી આપણે PMJAY આયુષ્યમાન ભારત કાર્ડમાં ભરૂચ જિલ્લાને સેચ્યુરેટ કરવાનું અભિયાન આપણે શરૂ કરી રહ્યા છીએ અને જેની અંદર MRF કંપનીએ 60 લાખ જેટલું CSR ફંડ એલોકેટ કર્યું છે. હવે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ જે છે આપણું, એનું કામગીરી માટે જોડાનાર તમામ વ્યક્તિને અમે જેનું રજીસ્ટર થશે એમને 30 રૂપિયા પર કાર્ડ અહીંયાથી ઇન્સેન્ટિવ પણ જાહેર એડિશનલ થઈ રહ્યું છે. પત્રકાર મિત્રોને ફરીથી વિનંતી કે આપણા જિલ્લાના તમામ એવા લોકો કે જેમને આ આયુષ્યમાન ભારત કાર્ડની જરૂર છે, જેના લાયક છે, એને આપણે તમામ એક ટીમ તરીકે જોડીએ અને આપણા જિલ્લાને સેચ્યુરેટ કરીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. તેની સાથે જ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો ઘડી બુથ લેવલ અને તમામ મતદારોનો સંપર્ક કરવા અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવા સંજોગોમાં આગામી 12 મેના રોજ ભરૂચની મુલાકાતે મુખ્યમંત્રી આવી રહ્યા હોય તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરાધારો માટે અમલમાં મૂકવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં ભરૂચ આ કામગીરી કરવામાં પ્રથમ જિલ્લો બન્યો છે. જે સંદર્ભે ભરૂચની દૂધ ધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ ઉત્કર્ષ પહેલ કાર્યક્રમ યોજાનાર છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેનાર છે. તો વડાપ્રધાન મોદી પણ વર્ચ્યુઅલ સામેલ થનાર છે. નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ સહિત તમામ ભાજપ અગ્રણીઓ વહીવટીતંત્ર સાથેના સંકલનમાં રહી આયોજનને સફળ બનાવવા અંતિમ ઓપ આપી રહ્યા છે. નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે કાર્યક્રમ અંગે માહિતી આપી પ્રજાજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે. તારીખ 12 મે ભરૂચ ખાતે આ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી ઓનલાઈન ઉત્કર્ષ પહેલ આ એક વિશિષ્ટ કાર્યક્રમમાં આપણી વચ્ચે જોડાવાના છે. ભરૂચ જિલ્લા માટે આ ખૂબ ગૌરવની બાબત છે. જે કાર્યક્રમ ઉત્કર્ષ પહેલ જેનું આયોજન થયું છે, હું માનું છું ગુજરાત અને દેશમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે. અને એવા કાર્યક્રમની અંદર આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય CR પાટીલજી આ વિશેષ કરીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જિલ્લાની અંદર 12,600થી વધારે બહેનોને વિધવા સહાયના એવોર્ડ પ્રાપ્ત થઈ ગયા છે, ત્યારે આ કાર્યક્રમની અંદર વૃદ્ધ સહાય અને આયુષ્યમાન ભારત કાર્ડના આ કાર્યક્રમની અંદર જે લોકો લાભાર્થી છે એને કાર્ડ વિતરણ થવાના છે, ત્યારે ભરૂચ શહેરની અંદર તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમને હું શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં બીજા પેટ્રોલ પંપ પર હથિયારધારી લૂંટારૂએ ટ્રાટકી ભરૂચ પોલીસને પડકાર ફેંક્યો છે, જેમાં નબીપુરના હિંગલ્લા બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારો ટાટક્યા હતા અને કર્મચારીને ફાયરિંગ કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ હોબાળો મચી જતા લૂંટારૂઓ લૂંટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. નવીપુર હિંગલ્લા રોડ ઉપર આવેલ બોરી ગામ નજીકના પેટ્રોલ પંપ ઉપર મધરાતે મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવાના બહાને 2-3 બુકાની ધારી લૂંટારૂઓ પેટ્રોલ પંપ ઉપર આવી પહોંચ્યા હતા. કર્મચારી કામ પતાવી ઓફિસ તરફ હજી જઈ રહ્યો હતો ત્યારે તેની પાછળ લૂંટારૂઓ પણ પીછો કરવા લાગ્યા હતા. કર્મચારી તેમની પૂછપરછ કરે તે પહેલાં લૂંટારૂઓએ પોતાની પાસેની બંદૂક બતાવી કર્મચારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૂઓએ ફાયરિંગ પણ કરી નાખ્યું હતું. જોકે આ દોડધામ દરમિયાન બુમરાણ માંચતા લૂંટારૂઓ ગભરાઈને નાસી છૂટ્યા હતા. સદનસીબે ઘટનામાં પેટ્રોલ પંપના કર્મચારીને કોઈપણ પ્રકારની ઇજાઓ પહોંચી ન હતી, જ્યારે લૂંટારૂઓ લૂંટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઘટનાની જાણ નવીપોર પોલીસને કરવામાં આવતા સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી। આ અગાઉ રવિવારે રાતે પણ આ જ મોડ્સ એપ્રેન્ડીથી વાગરા તાલુકાના ચાચવેલ ગામમાં પણ પેટ્રોલ પંપ લૂંટની ઘટના બની હતી, જેથી ભરૂચ જિલ્લામાં હથિયારની નોક ઉપર લૂંટ કરતી ટોળકી સક્રિય થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાતના સુમારે પેટ્રોલ પંપ ઉપર ઓછા કર્મચારી હોવાની તકનો લાભ ઉઠાવી લૂંટારૂઓ બાઇક ઉપર આવી બંદૂક બતાવી લૂંટના પ્રયાસ કરે છે। આ મોડ્સ એપ્રેન્ડીના આધારે પોલીસે ભૂતકાળમાં સક્રિય ટોળીઓ અંગે પણ વિગતો મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે। સોમવાર રાતની ઘટનામાં પણ પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે। આ ઘટનામાં પણ રવિવારે ચાંચવેલની લૂંટમાં સક્રિય લૂંટારૂઓ જ નજરે પડતા હોય તેમ લાગી રહ્યું છે। બોરી નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટના બનાવ બાબતે પોલીસે નવીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસ માટે પડકારરૂપ બની રહેલ લૂંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે। सबसे पहले वो आए थे तीन लोग, तीनों का मुंह बंधा हुआ था और तीनों ने आके सबसे पहला बोला एटीएम कार्ड चालू है कि नहीं चालू है। एटीएम कार्ड मैंने बोला नहीं है बंद है, तो बोला नहीं देखो एक बार चेक करो, बोला मैनेजर का, मैंने बोला अंदर है। तो फिर बाद में मैंने वो बोला नहीं एक बार चेक तो करो, फिर मैं चेक करने के लिए अंदर आया तो उन तीनों मेरे पीछे पीछे आने लगे। तो मैंने उनको बोला नहीं पीछे मत आओ उधर ही रुको, तो भी पीछे आने लगे। तो मेरे को कुछ डाउट लगा तो इसलिए मैंने इसको उठाया था दूसरे आदमी को, तो ये उठा तब उठा ये उठ के सीधा बाथरूम गया था। तो बाथरूम गया मैंने एटीएम के साथ, एटीएम घिसते ही वो तीनों एटीएम घिसा था मैंने उसका, तो एटीएम घिसा तो एटीएम में पैसा नहीं निकला था, तो फिर वो उसके पीछे चल गए तीनों। तो मेरे को डाउट लगा था, मैंने उसका लॉक लगा दिया पहले। लॉक लगाने के बाद में वो तो फिर उसके जैसे ही आए इसके ऊपर मारा, इसके सिर पे मारने के बाद में वो दूसरा मेरे पीछे भागा, मैं इधर भाग गया था पीछे में। इसके बाद इसको भी बताया उसको, खुशहाल ने मेरे को उठाया था, मैं बाहर निकला था टॉयलेट करने गया था, टॉयलेट करके वापस आया था, वो पीछे पीछे आ गए थे मेरे पीछे आए थे, वो तीनों पीछे खड़े थे, मैं इधर आ गया था। खुशहाल से बात करने लगा और वो जैसे पीछे से आके मेरे पे वार किया था, सिर पे मारते ही मैं अंदर चला गया था, खुशहाल उधर भाग गया था, फिर फायरिंग किया था गेट के ऊपर, अंदर से मैंने धक्का लगा के बंद कर दिया था गेट को। फिर एक बंदा और अंदर था, उसने भी मेरा साथ दिया और धक्का लगाया था, उसको अंदर खुलने नहीं दिया। बाहर से वो लात और घुस बहुत मारा था कांच पे, लेकिन नहीं खुला था कांच। कितने राउंड फायरिंग किया था? तीन राउंड फायरिंग किया था, फिर बाद में वो चले गए थे। तुमको कहाँ लगाए थे? हाँ, तुमको कहाँ लगा था? मेरे यहाँ पे लगा था, पीछे मारने लगे थे लेकिन मैंने ऐसे घूमा तो फिर यहाँ पे लगा था मेरे को। પાલેજની કલ્પનાનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 14.5 લાખથી વધુની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતા રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજની કલ્પનાનગર સોસાયટીમાં રહેતા હમીદભાઈ મેમણ, કે જેઓ કઠણનો વેપાર કરે છે, તેઓ ગત તારીખ 5મી મેના રોજ પોતાના સહપરિવાર સાથે મકાનને બંધ કરી તાળું માડી રાજસ્થાનના સુપ્રસિદ્ધ યાત્રાધામ અજમેર શરીફ દરગાહના દર્શન કરવા ગયા હતા। હમીદભાઈ મેમણ અજમેર શરીફથી પોતાના પરિવાર સાથે 9મી મેના રોજ પાલેજ પરત ફર્યા હતા। તેઓ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા બાદ તેઓએ ઘરમાં પ્રવેશ કરતા પોતાના નિવાસસ્થાનના દરવાજાનો નકુચ તૂટેલો જોતા તેઓના પેટમાં ફાળ પડી હતી અને કશું અજગતું બન્યું હોવાનો શક તેઓને પડ્યો હતો। તેઓએ ઘરમાં પ્રવેશી પોતાનો રૂમ જોતા કબાટ ખુલ્લો હતો અને કબાટમાંની વસ્તુઓ વેરણછેરણ પડેલી જોતા જ તેઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી। તેઓના મકાનના અલગ અલગ રૂમમાં રાખેલ સોનાના દાગીના આશરે 17.5 તોલા કિંમત રૂપિયા 8,05,000 તથા રોકડા રૂપિયા 6,50,000 મળી કુલ રૂપિયા 14,55,000ની કોઈ અજાણ્યા ચોરી કરી પલાયન થઈ ગયા હતા। ઉનાળાની ઋતુમાં પણ તસ્કરોએ હાથ ફેરો કરતા નગરજનોમાં તરતરની ચર્ચા ઉઠવા પામી છે। પોલીસ દ્વારા નગરમાં પેટ્રોલિંગ કડક બનાવવામાં આવે તેવી નગરજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। ઘટના સંદર્ભે અબ્દુલ રશીદ હમીદ મેમણે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અમે 5 તારીખે પૂરું ઘર અજમેર શરીફ દરગાહે ગયા હતા ઘર બંધ કરીને। અમે આજે 9 તારીખે સવારે 9:30 વાગે આવતા, ઘરનો દરવાજો તૂટેલો જોયો, અમે અંદર ગયા, અમારા બેડરૂમમાંથી 6.5 લાખ રૂપિયા રોકડા અને લગભગ 17.5 તોલા સોનું ગાયબ જોયું। તો આજરોજ પાલેજ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવેલી છે, સાહેબે FIR દાખલ કરેલી છે અને સાહેબે બાંહેધરી આપી છે કે જલ્દીથી જલ્દી અમે તમને શોધી આપીશું। ભરૂચમાં મુખ્યમંત્રીને આવકારવાના થનગનાટ વચ્ચે વોર્ડ નંબર 5માં ઉભરાતી ગટરો અને ગંદકીના સામ્રાજ્યથી રહીશોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। ભરૂચમાં એક તરફ કોલેજ રોડ પર મુખ્યમંત્રીને આવકારવા માટે સ્વચ્છ અને સુંદર બનાવી શણગારવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ વોર્ડ નંબર 5ના કસક પાસે આવેલ ગુરુદ્વારા પાસેના વિસ્તારમાં ગંદકીય સામ્રાજ્ય જમાવ્યું છે। ઉભરાતી કચરાપેટી અને ગટરોથી રહીશોમાં રોગચાળાની દહેશત પ્રસરી જવા પામી છે। પાલિકા તંત્ર સામે રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે। વારંવાર ગંદકી બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ અહીં આંટો મારી જતા રહેતા હોવાનો આક્ષેપ કરી રહીશો તેઓની સમસ્યાના નિવારણ માટે કોઈ જ કામ
કામગીરી કરવામાં આવતી જ ન હોવાનું આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગંદકીના સામ્રાજ્યથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલાં તંત્ર જાગે અને ખરા અર્થમાં સમસ્યાને નિવારણ માટે કાર્ય કરે તે આવશ્યક છે. હવે કસટ વિસ્તાર આપણે કસટ વિસ્તાર વોટ નંબર 5 કે અંદર કોઈ જાતની સફાઈ સાફસૂફ હોતા નહીં હૈ. ગંદકી રહેતી હૈ ગટોરો કે અંદર પાણી કે અંદર મંદિર કે અંદર કોઈ જા નહીં સકતા ઇતના કિચડ પાણી રહેતા હૈગા. એ લોકોને સાફ સફાઈ કા વાયદા કરા થા, પાઇપ ડાલને કા વાયદા કરા થા, રોડ બનાને કા વાયદા કરા થા, લેકિન કોઈ વાયદા ઇન્હોને નિભાયા નહીં હૈ. કોઈ કામકાજ કરતે નહીં હૈ, કોઈ સાફ સફાઈ કરતે નહીં હૈ, સબ ગંદકી બાર ને બાર રહેતી હૈ. લોક આતે હૈ ચલે જાતે, વોટ લેને ખરે હો જાતે, લોકો કુછ કામ નહીં કરતે. ગરીબ હર જગો પે મારા જાતા હૈ, હર જગો પે ગરીબ મારા જાતા હૈ, કોઈ અમીર નહીં મરતા. હર ચીજ કે અંદર ગરીબ કો તકલીફ પડતી હૈ, કોઈ અમીર કો નહીં પડતી. એ લોક વાદા કરકે જાતે હૈ ઓર વાદા નિભાતે નહીં હૈ. એ લોક કો એસા બોલો આકે જગો જગો પે સાફ સફાઈ કે બોર્ડ મારકે બેઠે, ઉખાર કે બાર ફેંક દો બોરો કો, ને સાફ સફાઈ કા કામ ચાલુ કરવા દો. અગર તુમસે નહીં હોતા તો બોલ દો, તો પબ્લિક કર લે જાતે જાતે. આ ગોટર સાહેબ કોઈ સાફ કરવા તો આવતા નથી. એ ગાડી કેટલા વખત થી આવો ને આવો ગોચવારો, અમારા છોકરા બીમાર પડે, એમને સાફ કરવા નહીં આવું જોઈએ. કેટલા વખત ત્યાં ગટરો જોઈ લો તમે, કોઈ સાફ કરવા જ નહીં આવતું. નગરપાલિકા વાળા આવે કે આટલી બધી અરજીઓ આપે તોય તો કશું કરતા નથી. એ કે તમારા જે સભ્ય હતીને કહો તો અમે કોને કહેવા જઈએ પછી એમને? તમે તે હોય નહીં ગયા ને, આ કોઈ નિકાલ કરતા નહીં. આ તમે આ ગટરનો કોઈ નિકાલ કરો. આ કેટલો ગોચવાળો, અમારા છોકરા બીમાર પડે. આ ગટરોનો પ્રોબ્લેમ છે. ટાઈમની ગંદકી વેઠવાની, છોકરા રમે બધા માંદા પડે છોકરાઓ. આટલી બધી ગંદકી તો ના ચાલે ને સાહેબ, તો પછી જોઈ જોઈને સાહેબો બધા અગિયાર દર્શન કરવા આવે, અમે કીએ તો ખાલી જોઈને નાખી જઈએ એવું કામનું. અમારું ગટરોનું નીકળે, 24 કલાક છોકરાઓ રમે, અમારે 24 કલાક ગંદકી વેઠવાની. અસલ અમદાવાદી તવા ફ્રાય. ભરૂચ, સુરત અને માઉન્ટ આબુ બાદ હવે નવીપુરમાં અસલ અમદાવાદી તવા ફ્રાય. આપની આતુરતાનો અંત અસલ અમદાવાદી તવા ફ્રાય હવે શરૂ થઈ ચૂક્યું છે. નેશનલ હાઈવે નવીપુર પાસે હોટલ સાહિલની બાજુમાં જ્યાં નોનવેજ બીચ સ્વાદિષ્ટ તથા ક્વોલિટી ભોજન માટે અચૂક પધારો નવા રંગરૂપ સાથે શરૂ થઈ ગયું છે. દાવત, બર્થડે પાર્ટી માટેની ખાસ સુવિધા તવા ફ્રાય, ચાઇનીઝ વેજ નોનવેજ, મોગલાઈ તવા ફ્રાય, અવનવી વાનગીઓ ઉપલબ્ધ અને સાથે સાથે મોજીડો, ફ્રેશ જ્યુસ, ફાલુદા પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. સમય સાંજે 5:30 થી રાત્રે 12 સુધી સરનામું અસલ અમદાવાદી તવા ફ્રાય, હોટલ સાહિલ પાસે, નેશનલ હાઈવે નવીપુર, ભરૂચ. ફેમિલી સાથે આવી મજા કરી હતી? યાદ નથી ને? તો હવે બનાવો ફેમિલી ટાઈમ ને ફન ટાઈમ એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ સાથે. ફેમિલી સાથે ની અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક. સરકારી વકીલ નો અભિપ્રાય મેળવી કંપની સંચાલકો તેમજ લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સદસ માનવ વધ નો ગુનો બનતો હોવાનું માલુમ પડતા દહેજ પોલીસે ગુનો નોંધ્યો છે.
દહેજ ખાતે આવેલી બાયોક્રોપ કેર કંપનીમાં ગત 26 જૂનના રોજ વડોદરા ખાતે રહેતા હરજાના મનીષ ઉર્ફે માસ કુંવર પારઘી, બગીબેન અજય મેલા, રાજ અહિરસિંહ પારઘી કંપનીમાં કામ કરી રહ્યા હતા. તે વેળા કંપનીમાં સ્ટ્રક્ચર મશીનની મદદથી સામાનનો મોટો જથ્થો ઉપરના માળે લઈ જવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક કોઈ ક્ષતિના કારણે સામાનનો જથ્થો નીચે પડતા સામાનની નીચે હરજાના બધીબેન તેમજ રાજ દબાઈ ગયા હતા, જેમાં હરજાનાનું સ્થળ પર જ મોત થયું હતું. દહેજ પોલીસ મથકે ગુનો નોંધી દરમિયાન PSI VR પ્રજાપતિને જાણ થઈ હતી કે મૃતક તેમજ ઇજાગ્રસ્તો સગીર વયના છે, જેના પગલે તેમણે મામલામાં સરકારી વકીલનો અભિપ્રાય મેળવ્યો હતો, જેમાં કંપનીમાં ગેરકાયદેસર રીતે સગીર બાળકોને જોખમી વ્યવસાયની ઉત્પાદન પ્રક્રિયામાં કામે લગાડ્યા હોવાનું ફલિત થતાં સમગ્ર મામલો સદોષ માનવવધનો થતો હોવાનું માલુમ પડ્યું હતું, જેના પગલે PSI VR પ્રજાપતિએ કંપનીના 4 ડિરેક્ટર કમલેશ ચતુર પટેલ, ચંદ્રકાંત બાબુ પટેલ, સચિન નમીચંદ્ર પટેલ તેમજ અંકિત રાજેશ પટેલ ઉપરાંત લેબર કોન્ટ્રાક્ટરો જગતસિંહ મદનસિંહ કારકી તથા મયુરસિંહ રાયસિંહ રાજ વિરુદ્ધ IPCની કલમ 304A, 336, 337, 338, 114 તેમજ બાળમજૂર પ્રતિબંધ અને નિયમ અધિનિયમની કલમ 14(1)(1) તથા કારખાના અધિનિયમ 92 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલથી સરગમ કોમ્પ્લેક્ષ સુધીના દબાણો નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલથી સરગમ કોમ્પ્લેક્ષ સુધીના દબાણો નગરપાલિકા દ્વારા પુનઃ મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. લોકોમાં આ દબાણ હટાવવાના અભિયાનથી અંકલેશ્વર નગરપાલિકા માત્ર 2 વિસ્તારને વારંવાર ટાર્ગેટ કરતું હોય એમ આક્ષેપ કરી રહ્યા હતા. ફક્ત રેલવે સ્ટેશન અને 3 રસ્તા શાક માર્કેટનું દબાણ કેમ દૂર કરવામાં આવે છે તેવા પ્રશ્નો પણ આમ જનતાના મનમાં ઉદ્ભવી રહ્યા હતા. અંકલેશ્વરમાં નગરપાલિકાની હદમાં અનેકો વિસ્તાર આવ્યા છે ત્યાં ગેરકાયદેસર દબાણ સૌથી વધારે હોવા છતાં પણ આજ દિન સુધી ત્યાંનું દબાણ દૂર કરવામાં આવ્યું નથી. ચૌટા બજાર કેટલાક દુકાનદારો પોતાની મનમાની ચલાવી ગેરકાયદેસર દબાણ કરી બેઠા છે તો કેટલાક દુકાનદારો રાજકીય નેતાઓના સગર સંબંધી હોવાના કારણે તંત્ર ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે. તો શું આ દબાણ ખાલી ગરીબ જ કરી બેઠા છે કે પછી કે ગરીબોના કોઈ રાજકીય સંબંધી ના હોવાના કારણે એમના પર જ કાર્યવાહી કરવામાં આવે છે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. તારીખ 10/5ના રોજ 3 રસ્તાથી સરગમ હોસ્પિટલ સુધી રોડની બંને સાઈડની દબાણ છે અડચણરૂપ તે અમે ખસેડવાની કામગીરી ચાલુ કરેલ છે અને જે આ રોડ પર શાકભાજીવાળા બેસેલા છે તેમને આ ઓટોમોબાઈલ શોરૂમની પાસે જે ખુલ્લો પ્લોટ છે ત્યાં બેસવાની એ લોકોને તજવીજ કરવામાં આવેલ છે. એ લોકો ત્યાં બેસે તો આ દબાણનો પ્રશ્ન ના રહે, એમને ત્યાં બેસવું જોઈએ. ના, ઉપરથી અમને અધિકારીનો અમલીકરણ છે એ હવે પછી એ ચૌટા બજારનું પણ લઈશું. જાણ કરી દઈએ ને ત્યાર પછી એનો બી પ્રોગ્રામ બનાવી દઈએ. આ લોકોની જગ્યા વૈકલ્પિક તમે અહીંયા આગળ બી એકવાર પ્લોટ પાડીને અમને આપેલી છે, જવું જોઈએ એમને. ગોચર જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરી રૂપિયા 8,418 રૂપિયાની માટી ચોરીની ફરિયાદ ગત મોડી રાતના આમોદ પોલીસ સ્ટેશને નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ તેમજ વાત્રસા ગામે થયેલા કરોડો રૂપિયાના માટી કૌભાંડમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ આમોદ તાલુકા વિકાસ અધિકારીને 21 એપ્રિલના રોજ માટી કૌભાંડના કસૂરદારો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કર્યો હતો, છતાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીના હુકમના 18 દિવસ બાદ પણ આમોદ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ ના નોંધાવતા ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ ગત રોજ ફરીથી સરભાણ અને વાત્રસા ગામ પંચાયતના કસૂરદારો સામે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. આમોદ તાલુકાના વાત્રસા ગામે આવેલી સર્વે નંબર 122, 513 તથા 325 વાળી જમીનમાં બિનઅધિકૃત માટી ખનન કરવામાં આવ્યું હતું, જે બદલ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમનો અહેવાલ પાના નંબર 1-55 મોકલી ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. જ્યારે સરભાણ ગામે સર્વે નંબર 665 વાળી ગોચરની જમીનમાં બિનઅધિકૃત ખોદકામ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમને 1-41 પાનાનો અહેવાલ મોકલી સરભાણ ગ્રામ પંચાયતના કસૂરદારો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. ડીડીઓના હુકમના પગલે આમોદ તાલુકા વિકાસ અધિકારી સમીરભાઈ મોજનીદારે ગત મોડી રાતે આમોદ પોલીસ
પોલીસ મથકે સરબાણ ગામ સ્થિત સર્વે નંબર 665ની ગોચર જમીનમાં ગત તારીખ 13/4/21 પહેલાં જે તે સમયે ગ્રામ પંચાયત સરબાણના સંડોવાયેલ કસૂરદારોએ કોઈ સરકારી કચેરીની પરવાનગી લીધા વગર ખાણ ખનિજના નિયમોનો ભંગ કરી રોયલ્ટી કે પાસ પરમિટ વગર સાદી માટી 4573.82 મેટ્રિક ટન કિંમત રૂપિયા 8,418,000નું ગેરકાયદેસર ખનન કરી ચોરી કર્યાની ફરિયાદ આપતા આમોદ પોલીસે ઇપીકો કલમ 379 તથા માઇનસ મિનરલ્સ ડેવલપમેન્ટ રેગ્યુલેટરી એક્ટની કલમ 21 અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આમોદ તાલુકાના સરબાણ ગામે ગામ તળાવ ગોચર તેમજ તલાવડીમાં કરોડો રૂપિયાની માટી ચોરીમાં સરબાણ ગામના અરજદારે કસૂરદારોના નામ સાથે ફરિયાદ કરી હતી. છતાં આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગત રોજ રાત્રિના સમયે નોંધાયેલી ફરિયાદમાં માત્ર ગોચરની માટી ચોરી અંગેની કસૂરદારો કે આરોપીના નામ વગર ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આમોદ પંથકમાં ચર્ચા જાગી હતી કે મોટી ચોરી કૌભાંડમાં ભાજપના આગેવાનો સંડોવાયેલા હોય, વહીવટીતંત્રના છુપા આશીર્વાદ હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચના દેરોલ ગામેથી રૂપિયા 1.40 લાખના પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ભરૂચ તાલુકા પોલીસે એક આરોપીને ઝડપી પાડી પેડલર સહિત બે વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચમાં ચાર્જ સંભાળ્યા બાદ એસપી ડોક્ટર લીના પાટીલ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટેની અપાયેલ સૂચના બાદ જિલ્લા પોલીસની ગુનાહિત પ્રવૃત્તિઓ પર તવાઈ બોલાવાઈ છે, જેના પગલે જિલ્લામાં દારૂ જુગારના ઉપરાછાપરી કેસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે નશીલા પદાર્થોના સેવનને રોકવા પણ એસપીએ તાકીદ કરી છે. ત્યારે ભરૂચ તાલુકા પોલીસ મથકના પીઆઈ એનવી ભરવાડને બાતમી મળી હતી કે દેરોલ ગામે નવી નગરી ખાતે આવેલી શાલીમાર સોસાયટીમાં રહેતો ઇલિયાસ અલી મલેક ડ્રગ્સનો વેપલો કરે છે, જેના પગલે તેમણે ટીમ સાથે દેરોલ ગામે દરોડો પાડ્યો હતો, જેમાં ઇલિયાસના ઘરેથી ટીમે કુલ રૂપિયા 1.40 લાખ રૂપિયાની મતાનો કુલ 14.8 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે તેના ઘરમાં ડ્રગ્સ તેમજ ડ્રગ્સનું વજન કરવાનો ડિજિટલ વજન કાંટો, 2x2 અને 2x3 ઇંચની ડ્રગ્સ પેક કરવા માટેની નાની થેલીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેણે ડ્રગ્સ ક્યાંથી મેળવ્યો હોવાની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેણે ઇમરાન ઉર્ફે મસ્તાન નામના પેડલર પાસેથી આ માલ લીધો હોવાની કબૂલાત કરી હતી. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 3 માસથી એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને વડોદરા ગ્રામ્ય એસઆરજીની ટીમે કરજણ તાલુકાના માકણ ગામ ખાતેથી ઝડપી પાડી કરજણ પોલીસને હવાલે કર્યા હતા. મળતી માહિતી અનુસાર ગત તારીખ 30 માર્ચના રોજ જંબુસરથી પાદરા તરફ જતા રોડ ઉપર પાદરા તાલુકાના ડબાસા ગામની સીમ ખાતેથી રાજુભાઈ નવનીતભાઈ બારોટને રૂપિયા 19,400ના નશાકારક વનસ્પતિજન્ય 1.940 કિલોના ગાંજા સાથે તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 91,400 સાથે ઝડપી પાડ્યા હતા અને સલામત અલી ઉર્ફે સલીમ હસન અલી સૈયદ અને રાજુભાઈ નવનીતભાઈ બારોટ વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. સદર ગુનાની તપાસ દરમિયાન આરોપી સલામત અલી ઉર્ફે સલીમ હસન અલી સૈયદ પકડાયેલ ગાંજો રાજુભાઈ કરીમભાઈ સિંધા તથા ફૈયાઝ હુસેન પઠાણ નાઓને વેચાણ આપેલ હોવાની હકીકત બહાર આવી હતી, જેમાં ઉપરોક્ત બંને આરોપીઓ માકણ તાલુકા કરજણ ખાતે આવનાર હોવાની માહિતી વડોદરા એસઓજી ટીમને મળી હતી. જેના આધારે એસઓજી ટીમે બંને આરોપીઓ રાજુભાઈ કરીમભાઈ સિંધા રહેવાસી અંધારીપુરા વડુ તાલુકો પાદરા તથા ફૈયાઝ હુસેન પઠાણ રહેવાસી ખાન હસન પાર્ક પાલેસ તાલુકો ભરૂચ નાઓને ડબોચી લઈ આગળની કાર્યવાહી માટે કરજણ પોલીસને હવાલે કર્યા હતા. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી 3 ઇસમે રૂપિયા 41,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ઘરનો દરવાજો ખોલી ઘરમાંથી 2 મોબાઈલ ફોન તથા 1 લેપટોપની ચોરી થયેલ હતી. આ બનાવની હકીકતને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ તરફથી ગુનામાં સંડોવાયેલ આરોપીને વહેલી તકે શોધી કાઢવા માટે સૂચના આપી હતી, જે અનુસંધાન વિકાસુંડા મદદનીશ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સ્થળ ઉપર વિઝિટ કરી સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ભરૂચ શહેરમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની મદદથી તથા સરકારના ઈ ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત મળેલા પોકેટ કોપ મોબાઈલની મદદથી આરોપીઓના ફૂટેજ મેળવેલા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉનડકટ તથા પોલીસ સ્ટાફના માણસો ભરૂચ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માહિતી મળેલ કે આ ગુનાના કામે મકાનમાંથી મોબાઈલ તથા લેપટોપ ચોરી કરી લઈ જતા સીસીટીવી કેમેરામાં નજરે પડતા ઇસમો શીતલ સર્કલ પાસે છે. માહિતી મળતા શીતલ સર્કલ ખાતેથી 3 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી સનમુગમ મુરગર ઓડાર ઉદયકુમાર મંજપ્પન બોપલ તેમજ સત્યરાજ બાલન બોયર હાલ રહેવાસી મીરાનગર ખાતે રાજેન્દ્ર ભાઈ સુખદેવભાઈ મહેતાના પ્લોટ નંબર 1617માં સારંગપુર ગામ તાલુકા અંકલેશ્વર મૂળ રહેવાસી તમિલનાડુની અલગ અલગ કંપનીના કુલ રૂપિયા 41,000ના 7 મોબાઈલ ફોન સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્રિલિયન્ટ ટ્યુટર અ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ ફોર આઈઆઈટી જેઈઈ નીટ એડમિશન ઓપન ધોરણ 9 થી 12 સીબીએસઈ જીએસઈબી આઈસીએસઈ જેઈઈ નીટ ગુજકેટ બેસ્ટ ફેસિલિટીઝ ઓનલાઈન ઓફલાઈન ટેસ્ટ સિરીઝ ક્વોલિટી કન્ટેન્ટ અભ્યાસ સામગ્રી ડાઉટ ક્લિનિક ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ.
અનુભવી ફેકલ્ટી એન્જિનિયર ચંદન કુમાર, એન્જિનિયર ભાવેશ પટેલ અને ડોક્ટર કેયુર પટેલ, જે દરેક શીખનારની તેજસ્વીતા લાવે છે. એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્રિલિયન્ટ ટ્યુટર. A11 ચિત્રકૂટ સોસાયટી, તુલસીધામ ચોકડી, ઝાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 87-58-01-59-98-71-63-84-83-74-71. પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડોક્ટર વસીમ રાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડોક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ. તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર મયંક પરીખ તેમજ ડોક્ટર નિસર્ગ ત્રિવેદી, MS ઓર્થો હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ. અને હા, ગાયનેક નિષ્ણાત ડોક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે. મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે. પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વ્યંધત્વ નિવારણ નિષ્ણાત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે. આપની કોઈપણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડોક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરોસર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ. OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97-378-55-550, 0-24-42-263-108. પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિ નગર, ભરૂચ. નેત્રંગ તાલુકાના ઝોકલા ગામે લગ્નમાં મોબાઈલ ઉપર ગીતો વગાડતા છોકરાને સરપંચે માર માર્યા બાદ પિતાએ ફરિયાદ આપી હતી, જેમાં સરપંચ અને આણી મંડળીએ ફરિયાદીને ફટકારી સાથે પોલીસ મથકે જનાર ગ્રામજન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. નેત્રંગના ઝોકલા ગામે સરપંચ મનોજ વસાવાની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગામમાં લગ્ન હોય શૈલેષભાઈ પરિવાર સાથે ગયા હતા. તેમનો પુત્ર આશીષ પોતાના મોબાઈલમાં ગીતો વગાડતો હોય સરપંચને ગમ્યું ન હતું. સરપંચે તેના માર મારતા પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની રીસ રાખી સરપંચ તેના ભાઈ અજય અને અન્ય આરોપીએ ફરિયાદી શૈલેષભાઈને ફટકાર્યા હતા. આટલેથી સરપંચ તેના ભાઈ અને 7 આરોપીઓએ નહીં અટકી ફરિયાદી શૈલેષભાઈ સાથે ગયેલા રતિલાલ વસાવાને રાતે બાઇક ઉપર આતર્યા હતા. તલવાર, લોખંડની પાઇપો વડે જીવલેણ હુમલો કરતા અન્ય ગ્રામજનોએ તેમને બચાવ્યા હતા. ઇજાગ્રસ્ત નિહાત અને પગની નસો કપાઈ જતા ભરૂચ સિવિલ, ત્યાંથી વડોદરા સયાજી અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. શૈલેષભાઈ અને રતિલાલ વસાવાએ નેત્રંગ પોલીસ મથકે સરપંચ મનોજ વસાવા, અજય વસાવા, સચિન પ્રભુ, વિશાલ, લક્ષ્મણ અને કમલેશ વસાવા સામે 2 અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી. વાગરા કબ્રસ્તાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. સવારના 10 વાગ્યાના અરસામાં વાગરાના મુસ્લિમ સમુદાયના કબ્રસ્તાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામેલ હતો. કબ્રસ્તાનમાંથી પસાર થઈ રહેલ વીજ લાઇનમાં પક્ષી અથડાવાથી શોર્ટ સર્કિટ થતાં આગના તણખા કબ્રસ્તાનમાં રહેલા સૂકા ઘાસચારામાં પડતા આગ લાગી હતી. આગ લાગવાની જાણ વાયુવેગે વાગરા ગામના યુવાનોને થતાં સ્થળ ઉપર દોડી જઈ આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોતજોતામાં ગેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીની ફાયર ફાઈટર ટીમે બંબા સાથે ઘટનાસ્થળે આવી પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ આગના બનાવમાં કોઈ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર 5 કસક સર્કલ સુધી રૂપિયા 1.25 કરોડના ખર્ચે પેવર બ્લોક લગાવવાનું કામનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરાયું હતું. ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શનથી વોર્ડ નંબર 5માં કસક મંદિરથી લઈને બેંક ઓફ મહારાષ્ટ્ર સુધી બ્લોક લગાવવાનું કામ લગભગ 1.25 કરોડના ખર્ચે ચાલુ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સાહેબ, જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, જિલ્લા મંત્રી જિજ્ઞેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ સાહેબ, નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ પવડી ખાતાના ચેરમેન, શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना अंतर्गत भरूच नगरपालिका द्वारा कसक सर्कल अने त्यांथी लईने जे जाडेश्वर जतो रोड छे एटले एक्सिस बैंक लगीना जे बन्ने साइडना रोड ने आरसीसी पेवर ब्लॉक थी बनावानुं आजे खातमुहूर्त करवामां आव्युं। आ रोड आजथी शुरू थईने दिन 15-20 दिवसनी अंदर आ रोडनुं काम पूरुं थशे। लगभग 94 लाखना खर्चे आ रोड बनी रह्या छे। विशेष करीने जणावानुं के वच्चे थोड़ा काम स्थगित थया हता, एनुं मूळ कारण ભાવ વધારો સ્ટીલમાં સિમેન્ટમાં રેતીમાં કપચીમાં થયો હતો। સરકારશ્રીએ SORના ભાવ સુધારી દીધા છે અને ફરીથી ભરૂચ નગરપાલિકાના તમામ ટેન્ડર્સ આવનારા દિવસોની અંદર તમામ કાર્ય જે કંઈ હાથ ધર્યા છે પૂરા થશે। નેત્રંગના બજારમાં ઉનાળાની ગરમીમાં રાહતરૂપ તાડફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં તાડ વૃક્ષો મોટા પાયે આવેલ છે। દર વર્ષે ઉનાળાની સિઝનમાં તેના ઉપર તાડફળી નામનું ફળ આવે છે, જે ફળનું નેત્રંગના બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ફળ સસ્તું અને ગુણવત્તા સબળ હોવાથી આજુબાજુના વિસ્તારના રહીશો તાડફળીના ફળની ખરીદી માટે ઉમટી પડ્યા છે, જેમાં નેત્રંગ ભક્ત હાઈસ્કૂલના શિક્ષક રતનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ફળના સેવનથી ગરમીના પ્રકોપથી રાહત મળે છે, ફળ આરોગ્યલક્ષી સુખાકારીમાં વધારો કરે છે। ભારે ગરમી વચ્ચે તંદુરસ્તી મેળવવા માટે તાડફળીના ફળનું લોકોએ ખાસ સેવન કરવું જોઈએ તેવું સંવાદમાં જણાવ્યું હતું। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું રાજીનામું લેવામાં આવતા તેમનું રાજીનામું પરત લેવામાં આવે એવી માંગ સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા। ખરા તડકામાં વિરોધ પર વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ઉતર્યા હતા। રાંદેરની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓએ શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો। ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયને લઈને વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા। પ્રિન્સિપાલ જિગ્નેશભાઈ પટેલનું કોમર્સ ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા રાજીનામું લઈ લેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ પહોંચીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોમર્સ ફેકલ્ટીના જિગ્નેશ સરને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરજસ્તીથી રાજીનામા લખાવી દેવાની વાત સામે આવતા વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા। વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલી આકારે તેમના વિસ્તારમાંથી નીકળીને શાળાના ગેટ પર એકત્રિત થયા હતા। શાળા બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધરણા શરૂ કર્યા હતા। આશરે 300-400 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્કૂલ પર ધરણામાં જોડાયા હતા। અમારા જિગ્નેશ સરને અને એમની આખી કોમર્સ ટીમને રાજીનામું અપાઈ દીધું છે। અમારા સરને અસામાજિક તત્વ તરીકે બોલ્યા છે અને તેમને બહુ દબાણ આપ્યું છે, તેને કારણે સરે રાજીનામું આપી દીધું છે અને સાયન્સ વિભાગના અને ટ્રસ્ટી મંડળો જીટ નીતનું 9મા ધોરણના 10મા ધોરણના બાળકોને 9 દસમા બાળક ભણે છે ત્યારથી જ એ લોકોને જીટ નીતની પ્રેક્ટિસ કરાવવાનું કહે છે, પણ એ બાળકો 9-10માં હોય છે ત્યારે એ લોકોને ખબર જ નથી હોતી કે આપણે કોમર્સ લેવું છે સાયન્સ લેવું છે, પરંતુ ટ્રસ્ટી મંડળોને ખાલી પૈસા જુએ છે એટલે તેને કારણે ટ્રસ્ટી મંડળો અમારા સરને ધમકાવે છે અને દબાણ આપે છે, તેને કારણે અમારા સરને અસામાજિક તત્વ તરીકે બી બોલે છે અને જ્યાં લગીન અમારા સર અમારા જિજ્ઞેસ સરને આખી ટીમ અમારી સ્કૂલમાં નહીં આવે ત્યાં લગીન અમે સ્કૂલમાં પગ મૂકવાના નથી। અમે કાલે મીટિંગ હતી અને આજે અમારા સરને રાજીનામું આપ્યું છે, જ્યાં લગીન અમારા સર નહીં આવશે અમારા સર માટે આજે અમે રેલી કરી રહ્યા છીએ। મારું નામ શ્રેયા ચંદન છે, હું પણ 12 કોમર્સની જ વિદ્યાર્થીની છું। આ લોકો જિજ્ઞાસાને મેન્ટલી અપસેટ કરે છે અને તેઓ બધા જ અમારા શિક્ષકોને પણ મેન્ટલી અપસેટ જ કહે છે અને અમે અને જો આ શિક્ષકો આટલા મેન્ટલી અપસેટ હોય તો અમને આટલું સારું કેવી રીતે ભણાવી શકે, તમે એટલો વિચાર કરી શકો છો? અને આ લોકોએ રાત્રે 11 વાગે જે વેકેશન જાહેર કર્યું છે તે અમારા આચાર્ય શ્રી જિજ્ઞેશભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી, તે અન્ય કોઈ આચાર્ય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, તે અમને માન્ય નથી। આથી અમારું વેકેશન આમ જોવા જઈએ તો શ્રી જિજ્ઞેશભાઈ પટેલના કહેવા પ્રમાણે 14 તારીખથી હતું, આથી અમે 14 તારીખ સુધી આ જ કાર્યક્રમ રહેશે અને અમે અમારા જિજ્ઞેશભાઈ પટેલ અમે અમારા પ્રિન્સિપલને લાવવા માટે અમે અમારા બનતા બધા પ્રયત્ન કરવા તૈયાર છે અને આ લોકો એવું કહે છે કે 9મા ધોરણથી જ વિદ્યાર્થી જી અને નીટની તૈયારી કરે અને આજે આ સ્કૂલમાં 27,000માં જે 12મું ભણાવી રહ્યા છે તે લોકોથી સહન થતું નથી। આ લોકો એવું કહે છે કે 40,000માં ભણાવીએ તો બિચારા જે લોકો ખેડૂત છે તે લોકોનું શું, એ લોકો ઉપર શું કામ આપે એટલું બર્ડન નાખીએ, એ લોકોનો પણ વિચાર કરીએ, એ લોકોના પણ બાળકો છે। તો હું એટલું જ કહેવા માગું છું કે આ લોકો જે ટ્રસ્ટીઓ ભેગા મળીને જે મારા આચાર્યને ને અમારા શિક્ષકોને જે પ્રેશર કરીને જે રિઝાઇન મુકાવ્યું છે તે વાત તદ્દન ખોટી છે। આ માટે અમે આજે મોરાભાગર સર્કલ પર અમે બધા ભેગા થયા છે, અમે આજે વાલીઓને તથા બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને રેલીઓ કાઢવાના છે અમે। સુરતમાં સૌપ્રથમ વખત મનોરંજન આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના લોન્ચિંગમાં ખ્યાતનામ સોશિયલ મીડિયા સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં અલગ અલગ 10 ટીમો ભાગ લઈ રહી છે।
ભારતમાં સૌપ્રથમવાર આઈઆઈસીએલ 2022 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સૌપ્રથમ મનોરંજન આધારિત ક્રિકેટ લીગનું હોટલ પાર્ક સેલિબ્રેશનમાં લોન્ચિંગ યોજાયું હતું, જેમાં ભારતના વિવિધ શહેરોમાંથી પ્રભાવકતા અને બિઝનેસ લીડર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આઈઆઈસીએલ 2022 ટુર્નામેન્ટનું ઓક્શન 21 મે સુરતમાં રાખવામાં આવ્યું છે. સુરતમાં પહેલીવાર આઈઆઈસીએલ 2022 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ડી વિલા રેસ્ટોરન્ટ પાસે આવેલા સમ્રાટ સ્પોર્ટ્સ બોક્સ ખાતે 2 જૂનથી 5 જૂન દરમિયાન કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લેવાની છે. આ આયોજનનો મુખ્ય હેતુ સમગ્ર ભારતમાં ઇન્ફ્લુઅન્સ અને ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો છે. તેનાથી માર્કેટિંગનો વિસ્તાર વધશે અને બ્રાન્ડ અને ક્રિએટર વચ્ચેનો બિઝનેસ રિલેશન બનશે અને લોકો મોટિવેટ થશે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. લોન્ચિંગ કાર્યક્રમમાં અરબાઝ પટેલ, જાઝ અહેમદ, બેંગ શબાબ, સડ્ડુ, સબાહ સેવન, બંટાઈ રેપર ગ્રુપ, ગલી બોય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાહેબ, તમને ખ્યાલ છે તો અત્યારે ઘણી બધી જગ્યાએ ડિજિટલ ક્રેઝ બહુ વધારે સારું છે અને ઇન્ફ્લુએન્સર્સ બધા લોકોને સારી રીતે ઇન્ફ્લુએન્સ કરતા આવ્યા છે, તો એવા અમારા કલાકાર મિત્રો જેટલા બી ઇન્ફ્લુએન્સર્સ છે જે ઓલ ઓવર ઇન્ડિયાના છે, એ લોકોને આપણે આમંત્રિત કરીને એક આઈઆઈસીએલ કરીને એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું, જે ફર્સ્ટ ટાઈમ ઇન સુરત, ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત, ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા થઈ રહ્યું છે, જેની અંદર ઓલ ઓવર ઇન્ડિયાના બધા આર્ટિસ્ટો, ઇન્ફ્લુએન્સર, ટીવી સ્ટાર્સ, જેટલા બી કલાકારો છે એ લોકોને આપણે એઝ અ ટીમ મેમ્બર તરીકે ક્રિકેટ રમાડવામાં આવશે. ને જેનું આયોજન આપણે વેસુમાં પાર્ક ઇન્ફિનિટી અને પાર્ક ઇન્ફિનિટી સપોર્ટ બાય ને પાર્ક સેલિબ્રેશનમાં કરવામાં આવ્યું છે, જેમાં તમે ઉપસ્થિત છો. આ એક ક્રિકેટ લીગનું લોન્ચ છે જેનું નામ છે આઈઆઈસીએલ ઇન્ડિયન ઇન્ફ્લુએન્સર ક્રિકેટ લીગ. મુખ્ય મહેમાન તરીકે અહીંયા ઓલ ઓવર ઇન્ડિયાના બધા જ ફેમસ ઇન્ફ્લુએન્સર્સ છે, જેમ કે ટીમ 07માંથી કોઈ સભ્ય છે, અહેમદાબાદમાંથી કોઈ સભ્ય છે, કે બોમ્બેના અલગ અલગ લોકો છે, જે બધા જે સોશિયલ મીડિયા સેલિબ્રિટીઝ છે તે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. આ મેચ 2, 3, 4, 5 જૂન રમાવાની છે અને આના અંદર 10 ટીમ ભાગ લઈ રહી છે. અડાજન ડી વેલા કેફે. આનાથી અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે જે નોર્મલ લોકો છે, જે લોકો નથી ઈચ્છી શકતા કે આપણે આ ફિલ્ડના અંદર આવીને કંઈ નથી કરી શકતા, આ લોકોને જોઈને એ લોકોને ઇન્સ્પિરેશન મળે છે અને આ એક એન્ટરટેઈનમેન્ટ બેઝ છે, તો અહીંયા લોકોને ફન બી થશે અને લોકોને એકબીજા સાથે મળીને કંઈ શીખવા પણ મળશે.